તમારા પૈસા ભરો જો લોન ભરવામાં નહીં આવે તો ફોટા વાયરલ કરી દેવામાં આવશે ત્યારે શખ્સે લોનના પૈસા ન ભરતા તેમના ફોટો ગામના ગ્રુપમાં અને મિત્રના ગ્રુપમાં વાયરલ કરી દેવાયા છે ત્યારે તે શખ્સના જ ફોનને હેક કરીને તેમના જ મિત્રને ધમકી અપાઈ રહી છે વિદેશી નંબર પરથી કોલ કરીને ધમકી આપીને કહેવામાં આવી રહ્યું છે કે તમારા મિત્રની હાલત થઈ છે એવી જ તમારી કરવામાં આવશે આ બાબત અંગે બે થી ત્રણ ફરિયાદો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો બીજા ભોગ બનતા અટકી શકે તેમ છે આ સાયબર ક્રાઇમના કારણે ઘણા લોકો આત્મહત્યા કરીને જીવ ગુમાવી રહ્યા છે ત્યારે કચ્છમાં આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ઝડપથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે મારું નામ ગોસ્વામી નીરવ છે અરે મારા મિત્ર છે હરિભાઈ ગઢવી કરી ને એમના સાથે એક સ્કેમ થયો છે સાયબર ક્રાઈમ આપણે કહી શકીએ એમને 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 થોડા ફોન આવે છે છે અને કે તમે પાંચ લાખ રૂપિયા ભરો અને એના સાથે એવો કોઈ પણ લોનનો નો કે એવો કઈ કિસ્સો થયો નથી એ લોકો એના ઉપર ખોટા એવા આક્ષેપો નાખે છે અને એમને બ્લેકમેલ કરે છે તો એમને અત્યારે જે ઇશ્યુ થયું છે તો એવું ઇશ્યુ મારા સાથે ન થાય એની હું અરજી લઈને અત્યારે એસપી ઓફિસ આવ્યો છું અને રિક્વેસ્ટ કરું છું કે આગળ બીજા કોઈ કોઈ વ્યક્તિઓ સાથે આવી જેમ આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે ગુજરાત આખામાં અને દેશ આખામાં અનેક સાયબર ક્રાઇમ થતી હોય છે પોલીસ એના માટે ખૂબ જ જાહેરાતો કરતી હોય છે કે આવા બનાવો ન બને પરંતુ હાલમાં કચ્છ જિલ્લામાં એક બનાવ એવો બન્યો છે કે એમાં એક વ્યક્તિને કોલ આવે છે અને એને કહેવામાં આવે છે કે તમે પૈસા ભરો તમારી લોન બાકી છે અને નહીં ભરો તો અમે તમારા ફોટા નગ્ન ફોટાઓ વાયરલ કરશું એવું એમણે પૈસા ન ભરતા એમની નગ્ન ફોટો એમના ગ્રુપમાં એના ગામના ગ્રુપમાં એના મિત્રોના ગ્રુપમાં વાયરલ કરેલા છે એની ફોન બુક આખી હેક કરીને અને એમના મિત્રો છે જે નીરવભાઈ એમના મિત્ર છે એમના પણ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપવામાં આવેલી છે અને અન્ય પણ આઠ એક જેવા લોકો છે એમના જે ફોન બુકમાંથી એમને નંબરો મેળવેલા છે એ બધાને વિદેશી નંબર ઉપરથી કોલ કરીને કહેવામાં આવે છે કે તમે દસ લાખ રૂપિયા આપો પંદર લાખ રૂપિયા આપો નહીતર જે એ ભાઈના નગ્ન ફોટા એમના ગ્રુપમાં એમના ગામના ગ્રુપમાં એમના વર્તુળોને જે નગ્ન ફોટા મોકલાવ્યા છે એવી હાલત તમારી પણ કરશું અને તમારી પણ ઇજ્જત લઈ લેવામાં આવશે પરંતુ દુઃખની વાત એ છે કે આ બાબતે બે થી ત્રણ અલગ અલગ ફરિયાદો કરવા છતાં પોલીસે હજી કોઈ જ કાર્યવાહી કરી નથી પોલીસે એફઆઈઆર સુધાંત નોંધી નથી અને એફઆઈઆર ન નોંધીને કોઈ તપાસ જ નથી કરી જો તપાસ કરી અને એ ગુનેગારોને પકડી લેવામાં આવ્યા હતા તો એ એક જ બનાવમાં આ બધે આરોપી પકડાઈ જાય પરંતુ એના પછી હવે એવું થયું છે કે આઠથી દસ અલગ અલગ લોકોને આવી રીતે મેસેજ આવ્યા છે ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની નામનાના કારણે હજી બહાર નથી આવતા એમને પણ આવા મેસેજો આવ્યા છે અને ક્યાંક એ પૈકીના ઘણા બધા લોકોએ પૈસાઓ આપી પણ દીધા હશે તો આજે જે સાયબર ક્રાઇમ ચાલે છે એ આપણા સમાજ માટે ખૂબ જ મોટું દૂષણ છે અને આવા સાયબર ક્રાઈમના કારણે ભૂતકાળમાં ઘણા બધા વેપારીઓ આત્મહત્યા પણ કરેલી છે આવા જ બનાવો કચ્છમાં ન બને એ બહુ જ જરૂરી છે અને એના માટે પોલીસની કાર્યવાહી ખૂબ જ મહત્વની રહેલી હોય છે પરંતુ પોલીસે હજી સુધી નથી કોઈ કાર્યવાહી કરી પરિણામ સ્વરૂપે જે વેપારી લોકો છે એ નાસી થાય છે અને એ કોઈ અજુગતું પગલું ન ભરે અને એમને આવા જે સાયબર ક્રાઈમના ગુનેગારો છે એમનાથી બચે એ માટે અમે એસપી સાહેબને ફરિયાદ દેવા માટે આવ્યા હતા કે સાહેબ આમનું યોગ્ય કરો નહીં આવનારા દિવસોમાં આવા બનાવો કચ્છમાં વધશે અને કચ્છની જનતા લૂંટાશે અને જે વેપારીઓ એવા હશે જે બિચારાની ઈજ્જત જતી હશે એ કદાચ પોતાનું જીવન પણ ટૂંકાવી શકે એવી પણ શક્યતાઓ નકારી ન શકાય બિલકુલ સાચી વાત છે આપણા વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ તંત્ર એ આગ લાગે ને પછી જ કૂવો ખોદવા નીકળે છે પરિણામ સ્વરૂપે જ્યારે કૂવો ખોદાય છે ત્યારે આખે આખા સમાજને ખૂબ જ મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે જો પોલીસ સાવચેતીથી એફઆઈઆર કરે ગંભીર થાય તો આવા બધા બનાવો અટકાવી શકાય છે પરંતુ ક્યાંક એવું લાગે છે કે પોલીસને આવી કાર્યવાહી કરવામાં રસ નથી હોતો તમને ખબર છે કે દારૂવાળા પાસેથી અને જુગારવાળા પાસેથી ટકાવારી લઈ અને હપ્તાઓ લઈને જ પોલીસનું તંત્ર ચાલે છે પરિણામ સ્વરૂપે કચ્છના લોકોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે આવું ન થાય એટલે એસપી સાહેબને અમે કહેવા માટે આવ્યા છીએ કે તમે તાત્કાલિક આનો કોઈ રસ્તો કરો આવનારા ભવિષ્યમાં કદાચ એ રસ્તો નહીં કરે તો અમે પણ અમારા જે અધિકારો છે એના માધ્યમથી આગળ આંદોલનો કરશું ધરણાઓ કરશું અને જો એ બધાથી પણ નહીં થાય તો આ મરણ ઉપવાસ કરીને અમે અમારું જીવન પણ ટૂંકાવી દઈશું